તો સુરતમાં પંદરમી ઓગસ્ટ પહેલા જે ચાર શહેરોમાં એનઆઈએની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અમદાવાદમાં ભરૂચમાં નવસારીમાં અને સુરતમાં તપાસ ચાલી રહી છે ત્યારે દેશમાં છ રાજ્યોમાં એક સાથે એનઆઈએ ની તપાસનો ધમધમાટ ચાલુ છે ભાગાતળાવ પાસેથી વીસથી પચીસ વર્ષના શંકબંધ આરોપી જલીલ મુલ્લાહની અટકાયત કરવામાં આવી છે તેને પૂછપરછ માટે ગોપીપુરા વિસ્તારમાં આવેલી એસઓજીના કાર્યાલયમાં તેને લઈ જવામાં આવ્યું છે ઓપરેશનમાં સુરત પોલીસ પણ તમામ તપાસમાં જોડાય છે જોકે કે આ અંગે હજુ પણ સુરત પોલીસે કોઈ સત્તાવાર ખુલાસો નથી કર્યો આ અંગે પણ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તપાસમાં બપોર બાદ રાંદેરના ઇસમ સાહિલને છોડી દેવામાં આવ્યો હતો જ્યારે જલીલ મુલ્લા હજુ પણ એસઓજી પોલીસ સ્ટેશનમાં હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે